વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ છ માં વિષય વિજ્ઞાન પ્રકરણ એક આહારના ઘટકોમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે તે પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર તમને બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળી રહેશે ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ પહેલો પ્રશ્ન જોઈ લઈએ આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો જવાબ આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ નીચે મુજબ છે એક કાર્બોડિટ બે પ્રોટીન ત્રણ ચરબી ચાર વિટામિન અને પાંચ ખનિજ ક્ષાર આ ઉપરાંત પાચક રેશા અને પાણી પણ ખોરાકમાં સામેલ કરવામાં આવે છે જે શરીરને ઉપયોગી છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોઈ લઈએ તો એ છે નીચે આપેલાના નામ લખવાના છે આપણે તો એક પોષક દ્રવ્ય કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે જવાબ આવશે કાર્બોડિટ અને ચરબી બીજું પોષક દ્રવ્ય કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે જવાબ આવશે પ્રોટીન ત્રીજું છે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે જવાબ આવશે વિટામિન એ ચોથું ખનીજ ક્ષારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે જવાબ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ હવે વિદ્યાર્થી મિત્રો આગળ ત્રીજો પ્રશ્ન છે બે એવા ખાદ્ય પદાર્થોનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય એક ચરબી તેલ ઘી બે સ્ટાર્ચ ઘઉં ચોખા બટાટા ત્રીજું પાચક રેશા એટલે કે વૃક્ષાંશ લીલા શાકભાજી અનાજ ચોથું પ્રોટીન માછલી દૂધ કઠોર હવે ચોથો પ્રશ્ન છે આપેલમાંથી સાચા વિધાનોની સામે ખડાની નિશાની કરો તો અહીં વિદ્યાર્થી મિત્રો બીજું અને ત્રીજું વાક્ય ખરું છે ત્રતિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે સાચું વાક્ય છે બીજું વાક્ય અને ત્રીજું વાક્ય છે શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ આ વાક્ય પણ સાચું છે પ્રશ્ન પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો પહેલો પ્રશ્ન છે સુકતાન ખાલી જગ્યાની ઉણપથી થાય છે જવાબ આવશે વિટામિન ડી બીજું ખાલી જગ્યાની ત્રુટી એટલે કે ઉણપથી બેરી બેરી રોગ થાય છે જવાબ આવશે વિટામિન બી ત્રીજું વિટામિન સીની ત્રુટી એટલે કે ઉણપથી થતો રોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે જવાબ આવશે સ્કડવી ચોથું આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધ્રપણું થાય છે જવાબ આવશે વિટામિન એ તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને બધા પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે ખૂબ સરળ પણ છે તો વિડીયો ગમ્યું હોય તો લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને જરૂરથી શેર કરજો અને આ સિવાય પણ બધા જ પાઠના સ્વાધ્યાય તમને આપણી ચેનલ તહેબ એજ્યુકેશનની પ્લે લિસ્ટમાં મળી રહેશે તો ત્યાં જઈને તમે જોઈ શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું